ટોપ 9માં હવે જોઈશું વરસાદના ટોપ 9 સમાચાર. ભાવનગરના વલ્લભીપુર પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ. નવાગામ, કંથારિયા, દુધાધાર, લોલિયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સતત બીજા દિવસે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં. ઉનાળુ પાક જેવા કે બાજરી, જુવાર, ડુંગળી સહિતના પાકમાં નુકસાન થવાની ભીતિ. બનાસકાંઠામાં વરસાદી માહોલ. દાંતા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. બે દિવસ ભારે વરસાદે ખમરોળ્યા બાદ આજે ધીમી ધારે વરસાદ થયો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ. દિવસભરની ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોને મળી ગરમીથી રાહત. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ છવાયો. ભારે વરસાદી વાતાવરણમાં ઠંડક. પર્વતીય વિસ્તારોમાં વરસાદને કારણે કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલ્યું. ફરવા આવેલા પ્રવાસીઓ પણ ખુશનુમા વાતાવરણના કારણે આનંદિત થઈ ગયા. માવઠાના પગલે અનેક જિલ્લાઓમાં પાક નુકસાન થયું. સુરેન્દ્રનગર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં 31,000 હેક્ટરમાં તલના પાકને નુકસાની ભીતિ. ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદના પગલે તલના ઊભા પાકને નુકસાન થયું. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામમાં ખેતરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું. કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ તલના પાકનો સોથ વળી ગયો. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા સીએમ અને કૃષિમંત્રીને લખ્યો પત્ર. કમોસમી વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વે કરવાની માંગ. અગાઉના 4 કમોસમી વરસાદ સમયે સર્વે થયા બાદ વળતર ન મળ્યાનો પણ દાવો. અગાઉ જેવી જ સર્વે કામગીરી કરવી હોય તો સર્વે ન કરવા કહી પાલ આંબલિયા કટાક્ષ કર્યો. 1.5 વર્ષમાં અતિવૃષ્ટિ, દુષ્કાળગ્રસ્ત અને કમોસમીનો માર છતાં ખેડૂતોને વળતર ન મળ્યું હોવાનો આરોપ. રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં વરસેલા કમોસમી વરસાદે ઘર વખરીને નુકસાન. કાના વડાળા ગામમાં ભારે પવનને કારણે કાચા મકાનોના અનેક જગ્યાએ છાપરા ઉડ્યા. વાડી વિસ્તારમાં પણ કાચા મકાનોના પતરા ઉડ્યા. ભારે વરસાદને કારણે જામકંડોરણા પંથકમાં ખેડૂતોને નુકસાન. તાપીના નિઝરમાં વાવાઝોડાને કારણે ભારે નુકસાન. વાંકા ગામે કેટલાક ઘરના પતરા પણ ઉડી ગયા. ભારે પવનને કારણે વીજ પોલ તૂટતા વીજ પુરવઠો ખોરવાયો. વાંકાથી અથોડા જતા રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર અટક્યો. રસ્તાને ખોલવા પોલીસકર્મી કામે લાગ્યા. અમરેલીમાં વાવાઝોડા સાથેના વરસાદે બાબરા પંથકમાં સર્જી ભયંકર તારાજી. બાબરા પંથકમાં 100ની આસપાસ વીજ પોલો અને વૃક્ષો ધરાશાય. પાણી પુરવઠા કચેરીની દિવાલ પણ ધરાશાય. વાહનોને પણ વ્યાપક નુકસાન. જિનિંગ મિલમાં કપાસનું કરોડોનું નુકસાન. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી કરી. હવામાન વિભાગ અનુસાર સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે થઈ શકે વરસાદ. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદની આગાહી. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે.